નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. યાત્રાધામ પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. નવા વર્ષમાં દર્શનનો લાવો લેવા યાત્રાળુઓનો ધસારો. બાર્ડ મામલતદારને પ્રમોશન મળતા વિદાય અને સન્માન સમારોહ યોજાયો. બુકે તેમજ સાલ અને મોમેન્ટોથી તેમનું સન્માન કરવામાં આવ્યું. અર્બુદાંચના સમાજ શામળાજી પ્રદેશનું સ્નેહ મિલન. વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ભિલોડા મામલતદાર રણજીતસિંહ મોરીનો વિદાય સમારંભ યોજાયો. સામૂહિક ભોજન સમારંભ યોજાયો. ગુજરાતવાસીઓને શિયાળાની હજુ રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે તો ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. યાત્રાધામ પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. નવા વર્ષમાં દર્શન લાવો લેવા યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી માતાજીના મંદિરે લાંબી કતારો જોવા મળી. દર્શન માટે પગથિયા અને ચોક ભક્તોથી છલકાયો તો મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું. પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવી તો પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ભક્તોનો સેલાબ ઉમટ્યો તો યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. નવા વર્ષમાં દર્શનનો લાવો લેવા યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો. વહેલી સવારથી માતાજીના મંદિરે લાંબી કતારો લાગી દર્શન માટે પગથિયા અને ચોક ભક્તોથી છલકાયો. સમગ્ર ગુજરાતમાં દિવાળીના બીજા દિવસે નૂતન વર્ષ મનાવવામાં આવે છે. નવા વર્ષમાં દરેક સમાજના અગ્રણીઓ, આગેવાનો તથા વડીલો દ્વારા નવ વર્ષમાં સ્નેહ સંમેલન યોજવામાં આવતા હોય છે. અર્બુદાંચના સમાજ શામળાજી પ્રદેશનું સ્નેહ મિલન તથા વાર્ષિક સાધારણ સભા ટિંટોઈ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની શુભ શરૂઆત દીપરાઘટ્ય તથા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા સરકારી તથા અર્ધ સરકારી ક્ષેત્રે વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપી નિવૃત્ત થયેલ કર્મચારીઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. બાર્ડ મામલતદાર જાગૃતિબેન ચૌધરી બાર્ડ મામલતદાર કચેરી ખાતે છેલ્લા 3 વર્ષથી સેવા આપી રહ્યા હતા. હાલ ગુજરાતમાં મામલતદાર તેમજ અન્ય સેવા આપતા અધિકારીઓનું પ્રમોશન કરવામાં આવ્યું હતું, જેમાં બાર્ડના મામલતદાર જાગૃતિબેન ચૌધરી સાબરકાંઠામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન થતા બાર્ડ મામલતદાર કચેરી સ્ટાફ, પ્રાંત કચેરી સ્ટાફ, સસ્તા અનાજની દુકાનના દુકાનદારો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાર્ડ તાલુકા પંચાયતના પ્રમુખ પારુલબેન પટેલ, ધનસુરાના મામલતદાર તેમજ બાર્ડ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મયુરભાઈ પટેલ, બાર્ડ એપીએમસીના સેક્રેટરી જિગ્નેશભાઈ પટેલ, ડેમાઈના પૂર્વ સરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી મહેશભાઈ પટેલ, બાર્ડ એપીએમસીના સેક્રેટરી કિસાન સંઘના છગનભાઈ પટેલ, સસ્તા અનાજની દુકાનના તેમજ દુકાન પ્રમુખના ભરતભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ સહિત નાયબ મામલતદાર સંદીપભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભિલોડા મામલતદાર રણજીતસિંહ મોરીની અમદાવાદના વટવામાં બદલી થતા સન્માનભેર વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. સમારંભ અધ્યક્ષ ભિલોડા મેઘરજ બેઠકના ધારાસભ્ય પીસી બરંડા, ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ધનજીભાઈ નિનામા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ હિંમતનગર સાબરડેરી ડિરેક્ટર કાંતિભાઈ પટેલ, ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ખરાડી, ભિલોડા તાલુકા પંચાયત પૂર્વ કારોબારી અધ્યક્ષ વિક્રમભાઈ પટેલ, ધંબોલિયા ગ્રુપ ગ્રામ પંચાયત ઉપસરપંચ ઇન્દ્રજીતસિંહ રાઠોડ, મનીષભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ, વાડીલાલ પટેલ, અમિતભાઈ ચૌહાણ, સંકેતભાઈ ચૌધરી, જીતકુમાર ત્રિવેદી, રાજકીય સામાજિક આગેવાનો, વેપારીઓ, નાયબ મામલતદાર મયુરભાઈ પટેલ, આરતીબેન સોની, મામલતદાર કચેરી, સમગ્ર સ્ટાફ પરિવાર, પોલીસ સ્ટેશન પીઆઈ એચપી ઘામિત તેમજ ટીએચઓ ડોક્ટર વિસી ખરાડી, વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિ દરમિયાન મામલતદાર રણજીતસિંહ મોરીને ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી મોમેન્ટો આપી સન્માનભેર વિદાય અપાઈ હતી. સામૂહિક ભોજન સમારંભ યોજાયો હતો.
ગુજરાતમાં હાલમાં દિવસે ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ ગુજરાતવાસીઓને આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીનો અનુભવ કરવો પડશે। શહેરના વાતાવરણમાં દિવસે ગરમી અને મોડી રાત્રિ આંશિક ઠંડકને કારણે લોકો બેવડી ઋતુનો માર સહન કરી રહ્યા છે। ખાસ કરીને ઉત્તર દિશાના પવન શરૂ થયા છે, પરંતુ હજુ આ પવન ઠંડા નથી। દેશના પહાડી વિસ્તારમાં પણ તાપમાન સામાન્યથી 3-5 ડિગ્રી સુધી ઊંચું રહેવાને કારણે ત્યાં પણ ઠંડક છવાઈ નથી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બીએ બીકોમ એમએ અને એમકોમ પ્રોગ્રામમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવા જઈ રહી છે। આ પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી આગામી 6 દિવસ સુધી ચાલશે। દિવાળી અને છઠ પૂજા પર ઉધના સ્ટેશનથી રેગ્યુલર સ્પેશિયલ અને અનરિઝર્વ ટ્રેનો દોડાવાઈ રહી છે। ખાસ કરીને સ્પેશિયલ અને અનરિઝર્વ ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ દોડી રહી છે। 24 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધીમાં 1.60 લાખ પેસેન્જરોને 104 ટ્રેન મારફતે વતન પહોંચાડ્યા છે। ધોરણ 9-12ની વાર્ષિક બોર્ડની પરીક્ષા પહેલા વિષય દીઠ માળખું જાહેર કરાયું છે। ધોરણ 9માં ભાષાના 4 વિષય અને ધોરણ 10માં ભાષાના 3 વિષયો સમાવાયા છે। બોર્ડે તૈયાર કરેલું માળખું શાળાઓને મોકલાયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9-12નું વિષય માળખું જાહેર કર્યું છે। તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।